नमस्कार दर्शक दोस्तों, सूरत चैनल ना चालो एमने मळीए कार्यक्रम में आपनो हार्दिक स्वागत छे अने स्वागत छे सपना व्यास पटेल जी नु। सपना जी अमदावाद में रहे छे अने 86 किलो वजन थी तेमने पोतानु वजन घटाड़ीने 53 किलो कर्यु छे, एटले 33 किलो नो घटाड़ो तेमने कर्यो छे। आ 33 किलो घटाड़ानी आखी जे सफर छे ए सफर विशे आपणे तेमनी पासेथी आजे कंईक वधारे जाणवानी कोशिश करीशुं। Talk about self-control enhancement techniques. You are indeed a king if you know how to rule yourself. If you have the ability to control your emotions, behavior and desires, you can win the battle against yourself. The most difficult part is how to control the first 60 seconds of temptation. You guys think we can do it in under a minute? Let's try it out. Let's do a test. Assuming you are in a weight loss mission and I'm offering a slice of pizza. Either you can eat it or reject it. If you focus on the hot features of the pizza, like its smell, the mouth-watering sauce and the sticky taste of cheese, it would be difficult for you to control and you will eat it right away. But if you focus on the cold features of the pizza, like its shape, texture, color, calories and consider it to be a fat piece of crap, your mind will be diverted from the appealing aspects of the pizza and you will be able to control the first 60 seconds of temptation. Then find something to distract you from the temptation. Look something up in your cell phone, flip through a magazine, call a friend or change the place. If you are still struggling, just think. If you give up today, how much will you regret 3 months from now? The pain of commitment is far less than the pain of regret. So listen to your inner voice and do what's right. Move yourself, pretty free, commit yourself, stay focused and keep moving forward. If you don't succeed at first, keep trying because mastering yourself is the true power. Stop! Did we make it in under a minute? Yes! કારણ કે મોટેભાગે જ્યારે શરીર ઉતારવાની વાત આવે છે ત્યારે આપણે સૌને કંટાળો આવે છે, અથવા તો આપણા મનની અંદર કેટલાક મિસકન્સેપ્ટ છે, ખાસ કરીને ભૂખમરો વેઠવો પડે અથવા તો તમારા ચહેરાનો ગ્લો ખતમ થઈ જાય, આવી બધી નાની નાની વાતો આપણા મગજની અંદર હોય છે. આ બધી જ વાતોનું સપનાજી કેવી રીતે ખંડન કરે છે અથવા તો એને પુષ્ટિ આપે છે તે તેમની પાસેની વાત પાસે સમજવાની કોશિશ કરીશું. સપનાજી આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના આ વિશેષ એપિસોડમાં. સૌથી પહેલાં તો સફરની વાત કરીએ, 86 કિલો વજન લગભગ કેટલા વર્ષ પહેલાં હતું, ત્યારે તમે કેવા દેખાતા હતા? એ શાળાની વાત હતી, એ કોલેજ દરમિયાનની વાત હતી, અને પછી અચાનક આવો ધરખમ ફેરફાર આવવા પાછળનું કારણ શું? હું પ્રોમ્પ્ટેડ યુ ટુ ડૂ ધીસ, અથવા તો તમને જાતે પોતાને એવું ફીલ થયું કે મારે શરીર ઘટાડવું જોઈએ? આ એક લાંબી જે સફર છે એ સફરની વિગતવાર વાત અમારા દર્શક મિત્રોને આપ કરો. મને એક વર્ષ લાગ્યું વેટ લોસ કરવા માટે. મેં 2009થી સ્ટાર્ટ કર્યું એટલે મને 2010 સુધીમાં મેં 33 kg વેટ લોસ કર્યું. મેં કોઈપણ જાતના શોર્ટકટ્સ અપનાવ્યા વગર વેટ લોસ કર્યું એટલે ઇટ ટુક મી અ યર. અને મેં પોતાની જાતે કર્યું એટલે ટ્રાયલ એન્ડ એરર્સ દ્વારા પોતાને જાણે ગિનીપિક બનાવીને આઈ ટ્રાઈડ ડુઈંગ દેટ. એન્ડ ઓફકોર્સ આઈ ડીડ ઇટ ઇન અ વેરી સાયન્ટિફિક વે, કારણ કે બોડી ડિઝાઇનિંગ ઇઝ નોટ અ ફ્લુક, એ કંઈ એમ ફ્લુકથી નથી થઈ જતું, ઇટ ઇઝ અ ટોટલ સાયન્સ. એટલે આઈ સ્ટાર્ટેડ સ્ટડિંગ કે કેવી રીતે વેટ લોસ કરી શકાય છે, કેવી રીતે કરવું જોઈએ, અને બીજું કે શું જે શોર્ટકટ્સ છે શું એ અપનાવવા લાયક હોય છે. બટ દેન આઈ અન્ડરસ્ટુડ દેટ ધ ઓનલી વેટ લોસ દેટ કેન બી ડન ફોર એવર ઇઝ ઓનલી એટ ધ નેચરલ પ્રોસેસ. એટલે આપણે રેગ્યુલર ફૂડ હેબિટ્સ ડેવલપ કરીને એના સાથે એફિશિયન્ટલી એક્સરસાઇઝ કરીને આપણે જે વેટ લોસ કરીએ કાયમ માટે રહે છે.
શરૂઆતની વાત કરીએ તો આ 86 કિલો જ્યારે વજન થયું ત્યારે તમારી ઉંમર લગભગ કેટલી હતી, અથવા તો એ શાળા કાળ દરમિયાન આ પ્રમાણે થયું હતું અને ત્યારે કોઈએ પણ તમારું ધ્યાન નહોતું ધર્યું, તમે તમારી જાતે પણ ધ્યાન નહોતું ધર્યું, અથવા તો કંઈ નહીં જાડી છું તો જાડી એમાં શું ફરક પડે છે એવી એક માન્યતા હતી તમારી? હું કોલેજ એટલે મારી બેચલર્સ ચાલી રહ્યું હતું ત્યારે મેં બહુ જ પુટ ઓન કર્યું હતું અને પછી વેન આઈ સ્ટાર્ટેડ ડુઈંગ MBA ત્યારે મને રિયલાઇઝ થયું કે આઈ વોઝ પરસીવ્ડ મોર દેન માય એજ, એટલે હું મારા નીસ સાથે હતી અને પીપલ કન્સિડર્ડ કે હું એની મધર છું અને ત્યારે હું કોલેજમાંથી આઈ વોઝ 19 એટલે આપણને થોડુંક ફીલ થાય કે યાર આઈ એમ નોટ અ મધર, આઈ મીન. અને બીજું કે હું બહુ જ પેશનેટ હતી વોલીબોલ માટે તો મને મારી બેચલર્સમાં આઈ યુઝ ટુ પ્લે ગમે તેમ કરીને ઇવન વેન આઈ વોઝ ઓવરવેઇટ, પણ વેન આઈ સ્ટાર્ટેડ માય અધર કોર્સિસ ત્યારે મને ટીમમાં ના લીધી જસ્ટ બીકોઝ આઈ વોઝ ઓવરવેઇટ. એટલે આ બધા ઇન્સિડન્સીસના લીધે મને થયું દેટ આઈ શુડ બી રિડ્યુસિંગ વેસ્ટ. ઓબ્વિયસલી ત્યારે મારા મગજમાં નહોતું કે લાંબા ગાળે ઇટ કેન કોઝ મેની ઇલનેસીસ મેની પ્રોબ્લેમ્સ, બટ એટ દેટ ટાઈમ આઈ જસ્ટ વોન્ટેડ ટુ લુક ગુડ, વોન્ટેડ ટુ મેક ધ બેસ્ટ ઓફ માય સેલ્ફ એન્ડ દેટ્સ વાય આઈ લોસ્ટ વેઇટ. દર્શક મિત્રો, સપના વ્યાસ પટેલ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. અમદાવાદની અંદર તેમણે મિરેકલ કર્યું છે અને 86 કિલોથી 53 કિલો વજન તેમણે એક વર્ષના સમયગાળામાં ઘટાડ્યું છે. હવે સમજીએ કે એમણે આ વેઇટ કેવી રીતે ઘટાડ્યું. તેઓ કહે છે કે તેમણે જાતે ટ્રાયલ એન્ડ એરર બેઝિસ ઉપર આ બધું કર્યું છે, તો એ બધી વાતો પણ આપણે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું. કારણ કે મોટેભાગે નહીં તો જીમની અંદર જવાતું હોય છે, ક્યાં તો એક્સરસાઇઝ એટલે કે જૂનું નામ અખાડા જેને કહીએ અને નવું નામ જેને આપણે જિમ્નેશિયમ કહીએ તેની અંદર જઈને આ પ્રકારે થતું હોય છે. ત્યાં ખૂબ કડક શિસ્તની વચ્ચે વેઇટ લોસ કરવામાં આવતું હોય છે, ખાવા પર ખૂબ પ્રતિબંધો મૂકવામાં આવતા હોય છે, આવું કંઈક ખરું? જો આપણે પહેલાં ખાવાના પ્રતિબંધની જો વાત કરીએ તો રાઇટ ઇટિંગ કરવું એટલે કે બેલેન્સ ડાયટ લેવું તો બહુ જ અગત્યનું છે. જંક ફૂડથી તો દૂર જ રહેવું પડે, દેર ઇઝ નો ઓપ્શન, બિકોઝ આપણે મીન વી નો કે જેમ કે આલ્કોહોલ છે તો એમાં એડિક્શન હોય, સિગરેટમાં નિકોટિન છે તો એમાં એડિક્શન હોય, તો આપણે વિચારવાની એ જરૂર છે કે શું ફૂડમાં એડિક્શન હોય છે. બટ અકોર્ડિંગ ટુ વોટ આઈ સ્ટડીડ ફૂડમાં એડિક્શન હોય છે, બિકોઝ જ્યારે આપણે જંક ફૂડ છે કે જે રેડીમેડ જે ઇઝીલી અવેલેબલ ફૂડ્સ હોય છે, યુઝ્યુઅલી ધ જંક ફૂડ્સ હેવ MSG ઇઝ એન એડિક્ટિવ સબસ્ટન્સ, એ એટલે નાખવામાં આવે છે જેથી આપણે વારંવાર એ પ્રકારના ફૂડ ખાવા માટે આપણને ઈચ્છા થાય. સો વોટ ઇઝ MSG? MSG એનો એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો માઇસ ઉપર, જે બાય ડિફોલ્ટ ધ માઇસ ઇઝ વેરી થિન, તો એને પણ MSG ખવડાવવામાં આવ્યું તો ઇવન ઇટ ટર્ન ફેટ. એટલે ઇટ ધીસ ઇઝ ધ થિંગ દેટ વી આર ઇટિંગ ડે ઇન એન્ડ ડે આઉટ વિધાઉટ નોઈંગ. એટલે આપણે એ પણ વિચારવું જોઈએ કે વાય આર હાઈલી ઇન્ટેલિજન્ટ પીપલ જેમને બધું જ ખબર હોય છે, જે પોતાના કરિયરમાં ખૂબ જ સારી રીતે સેટ હોય છે, તો એ લોકો કેમ વેઇટ લોસ નથી કરી શકતા? સો ધીસ ઇઝ ધ રીઝન દેટ વી આર નોટ ઇટિંગ ફૂડ એનીમોર. આજે આપણે વી આર નોટ ઇટિંગ ફૂડ, વી આર ઇટિંગ પ્રોડક્ટ્સ. આપણે જ્યાં પણ જઈએ જે રેડી ટુ ઇટ ફૂડ અવેલેબલ હોય છે ત્યાં ઇટ ઇઝ મેડ ટુ સ્મેલ બેટર, ઇટ ઇઝ મેડ ટુ લુક બેટર, ઇટ ઇઝ મેડ ટુ યુ નો બી અટ્રેક્ટિવ. તો એ વી ગેટ અટ્રેક્ટેડ ટુ સચ રોંગ ફૂડ, વી ડોન્ટ ગેટ અટ્રેક્ટેડ ટુ દાળ ભાત શાક રોટલી, આપણે એનાથી અટ્રેક્ટ નથી થતા. સો ધીસ ઇઝ વન રીઝન દેટ યુ હેવ ટુ ઇટ અ બેલેન્સ ડાયટ એન્ડ અવોઇડ ધ જંક ફૂડ. ઇટ ઇઝ વેરી રાઇટ દેટ યુ ઇટ ધ બેલેન્સ્ડ ફૂડ. સેકન્ડ, જે આપણે વાત કરી કે શું એક્સરસાઇઝીસ કરવી જરૂરી છે, 110% જરૂરી છે. કેમ? કારણ કે આપણા બોડીમાં બે પ્રકારના વેઇટ છે, વન ઇઝ ફેટ એન્ડ ધ અધર ઇઝ લીન માસ ઓર મસલ વેઇટ. મસલ વેઇટને જો આપણે સસ્ટેન કરવું હશે કે મસલ વેઇટ ડેવલપ કરવું છે, ટોન કરવું હશે, યુ હેવ ટુ એક્સરસાઇઝ, એનો કોઈ જ બીજો છૂટકો નથી. તમે ઘણા લોકોને જોયા હશે કે જે ખૂબ જ આમ સરસ વેઇટ લોસ કરી નાખે જસ્ટ બાય ડાયટિંગ, તો એ લોકોનું પ્રપોર્શનમાં વેઇટ ના ઉતરે, કાં તો પછી એવું થાય કે દે ડોન્ટ લુક ગુડ. એટલે આમ હા, અને વેઇટ લોસ જેમ કે ડાયટિંગ કરીને વજન ઉતારવું ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. એમ તો જે લોકો બીમાર હોય છે એ લોકોનું પણ વેઇટ લોસ થઈ જતું હોય છે, સો વોટ્સ અ ગ્રેટ ડીલ અબાઉટ દેટ. બટ ઇફ યુ વોન્ટ ટુ રિડ્યુસ ઇન અ વેરી પ્રોપર વે, દેન યુ હેવ ટુ એક્સરસાઇઝ. અને વોટ સોર્ટ ઓફ એક્સરસાઇઝીસ? આઈ એમ ઓફન બીંગ આસ્ક દેટ. તમે કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો, બી ઇટ સ્વિમિંગ, બી ઇટ ટેનિસ, બી ઇટ એનીથિંગ વિચ મેક્સ યુ મૂવ, કારણ કે અલ્ટિમેટલી આ બોડી વોઝ ડિઝાઇન ટુ મૂવ. એટલે તમે કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો. અને બીજું જોવા મળે છે કે ઘણા લોકો બહુ જ કાર્ડિયો કરતા હોય છે, એટલે 1:15 કલાક ચાલી આવે, રાતના કલાક ચાલી આવે, એન્ડ સ્ટીલ ધર વેઇટ ઇઝ નોટ રિડ્યુસિંગ, ઓર મે બી એ લોકોને બેલી એરિયામાં બહુ જ ફેટ રહી જતી હોય છે. એનું રીઝન છે કે દેર ઇઝ અ હોર્મોન કોલ કોર્ટિસોલ. એટલે જ્યારે આપણે ઓવર કાર્ડિયો કરીએ છીએ ત્યારે એ હોર્મોન રિલીઝ થાય છે. એટલે ઇફ ઇવન ઇફ યુ રિડ્યુસ યોર બોડી, તમારું બેલી ફેટ છે એ એમની એમ રહે. સો ઇફ યુ ડોન્ટ વોન્ટ દેટ, તમે રેગ્યુલર એક્સરસાઇઝીસ, બી ઇટ જિમ્નેશિયમમાં જાઓ કે તમે બોડી વેઇટ ટ્રેનિંગ તમે પોતાના ઘરમાં તમારી કમ્ફર્ટમાં કરો, બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ યુ હેવ ટુ મૂવ.
દર્શક મિત્રો, ખૂબ સુંદર વાત તેઓ કરી રહ્યા છે. ડાયટ ફૂડની વાત કરી અને કસરતની વાત કરી. ડાયટ ફૂડમાં તેમણે જંક ફૂડ ન ખાવા માટેની ખૂબ સુંદર સલાહ આપી છે, કારણ કે એ ફૂડમાં એવું કોઈક તત્વ હોય છે જે હંમેશા આપણને એ ફૂડ તરફ આકર્ષિત કરે છે અને એ ફૂડ ખાવા માટેનું સતત મન થાય છે. હું માનું છું કે તમારો જે ઈશારો છે તે પીઝા, બર્ગર, સેન્ડવિચીસ એ સિવાય કોઈ ખરું? એટલે જે પેકેજ પ્રોડક્ટ્સ આવે છે, અકોર્ડિંગ ટુ રિસર્ચ 80% ઓફ ધ જંક ફૂડ દેટ ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ હેઝ MSG. એટલે એ આપણે સ્માર્ટલી અન્ડરસ્ટેન્ડ કરવું પડે, કારણ કે યુ નો માર્કેટર્સ, ઇવન આઈ એમ અ માર્કેટિંગ સ્ટુડન્ટ, બટ માર્કેટર્સ આર વેરી સ્માર્ટ, દે ડોન્ટ પુટ MSG ઓન ધ લેબલ. દેર આર મોર દેન 40 ડિફરન્ટ નેમ્સ કે જેના અંડર MSG હોય છે. સો ધ બેસ્ટ વે ઇઝ દેટ અવોઇડ ધ જંક ફૂડ, રાધો દેન આમાં છે કે આમાં નથી. ના પણ હોય સ્ટીલ યુ જસ્ટ અવોઇડ દેટ, કારણ કે જેટલું આપણે સાત્વિક, જેટલું આપણે ઘરે બનેલું ફૂડ લઈએ તો દેટ ઇઝ ધ બેસ્ટ ફોર યોર વેઇટ લોસ. ઘરે બનાવેલા ફૂડની તમે વાત કરો છો તો તેમાં પણ પાછું કોઈક તો પ્રમાણમાં હોવું જોઈએ. માનો કે તેલ, મરચું, ઘી, બટર આ બધું આપણે ઘરમાં પણ યુઝ કરતા હોય છીએ, ચીઝ, અને એની અંદર પણ પાછું એવું પણ હોઈ શકે કે ઘરમાં બનાવેલું બટર, ઘરમાં બનાવેલું ચીઝ એ સારું ખોટું, થોડીક એ સંદર્ભમાં વાત કરો. રાઈટ, જેમ તમે વાત કરી એમ કે પહેલાં આપણે ફૂડ કેવી રીતે અલગ લેતા હતા, તો એના પરથી મને યાદ આવે છે કે પહેલાં એવી કમર્શિયલ્સ આવતી હતી કે માં કે હાથ કે ખાને કે સ્વાદ જૈસા. આજે શું કમર્શિયલ્સ બનાવવામાં આવે છે કે ઘર કે બોરિંગ ખાને મેં ભી જાન ભર દે. એટલે પહેલાં આપણે ખાલી બહાર જઈને બહારનું બહાર જંક ફૂડ પતાવીને આવતા હતા. આજે આપણે જે આપણા મધર બનાવે છે કે પછી જે પણ ઘરના કોઈ સભ્ય બનાવે છે એ પણ હાઇજેનિક, હેલ્ધી, સાત્વિક ફૂડમાં આપણે બહારથી આ બધું લાવીને ભભરાવી દઈએ છીએ જસ્ટ ટુ મેક ઇટ મોર અટ્રેક્ટિવ, સ્મેલ ગુડ, લુક ગુડ. પણ વી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે એના હેલ્થ બેનિફિટ્સ ગુમાવી બેસીએ છીએ. તમે બહુ સરસ વાત કરી, ઘરની અંદર હવે આ બધી વસ્તુ આવતી થઈ ગઈ છે. તેની પાછળના બે પરિબળો હોઈ શકે, એક તો છોકરાઓની જીદ અને બીજું કે છોકરાઓની જીદ આગળ મા બાપ મોટે ભાગે કંઈ કરી શકતા હોતા નથી. તો છોકરાઓની જીદ માટેની કારણભૂત કમર્શિયલ્સ, કારણ કે ટીવીનું એટલું બધું જબરદસ્ત આકર્ષણ છે અને ટીવી પર અમિતાભ જેવી કે ઐશ્વર્યા જેવી વ્યક્તિઓ જે બ્રાન્ડ એમ્બેસેડર હોય છે તે જો આવા જંક ફૂડ માટેની જાહેરાત કરતા હોય તો એ બહુ જ અઘરું બની જાય છે બાળકોને સમજાવવાનું કે ના આ ખોટું છે. કારણ કે જ્યારે અમિતાભ કહેતા હોય કે ઐશ્વર્યા કહેતી હોય કે ધોની કહેતો હોય તો બાળકો સ્વાભાવિક રીતે એ વસ્તુ માની જ લે અને એનું પછી એ લોકો અનુકરણ કરે. આ વાત સાથે આપ કેટલા અંશે સંમત છો અને તમારો જે અભ્યાસ છે આ સંદર્ભનો એ અભ્યાસ શું કહે છે? ઇટ ઇઝ ટ્રુ કે આવા લોકો ઇન્ફ્લુઅન્સ કરી શકે ને, ઓબ્વિયસલી દે આર મેડ બ્રાન્ડ એમ્બેસેડર્સ બીકોઝ ઓફ દેટ. પણ આપણે આપણા બાળક પર ઇન્ફ્લુઅન્સ, જો પેરેન્ટ્સ એવું કહેતા હોય કે જો તારે અનહેલ્ધી ફૂડ નથી ખાવાનું કે ફોર એક્ઝામ્પલ ચોકલેટ્સ નથી ખાવાની અને પોતે જ ખાતા હશે તો છોકરું એ ફોલો નથી કરવાનું. સો ફર્સ્ટ ઓફ ઓલ પેરેન્ટ્સ હેવ ટુ બી સચ રોલ મોડલ્સ કે જે કહે છે એ પોતે પણ ફોલો કરતા હોય. અને જો એ થતું હોય તો આઈ એમ શ્યોર કે કોઈ પણ માર્કેટિયર એટલો એફિશિયન્ટ તો નથી જ કે તમારા બાળકનું મન તમારા કરતાં વધારે બદલી શકે. એન્ડ અગેન આ વાત પરથી મને એ શેર કરવાનું મન થાય છે કે આપણે કોઈ પણ પ્રસંગ હોય સ્પેશિયલી ઇન ઇન્ડિયા તો આપણે આપણી ખુશી કેવી રીતે એક્સપ્રેસ કરીએ છીએ? સ્વીટ્સ આપીને, ચોકલેટ્સ આપીને, મીઠાઈઓ આપીને. ઇવન જ્યારે બાળકોની વાત કરીએ તો છોકરું ધારો કે પડી જાય તો આપણે એને શું કહીશું? લે બેટા ચોકલેટ ખા, રડ નહીં. જ્યારે સ્કૂલે જવાને ના પાડતું હશે તો એને આપણે શું લાલચ આપીશું? લે બેટા ચોકલેટ ખા પણ સ્કૂલે જા. કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે એને ચોકલેટ ખવડાવવાની લાલચ આપીએ છીએ, બટ વી ડોન્ટ નો દેટ અનનોઈંગલી વી આર ગિવિંગ હિમ અ સબસ્ટન્સ લાઈક હેરોઇન. કેમ હેરોઇન જેવું સબસ્ટન્સ, કેમ ડ્રગ જેવું સબસ્ટન્સ? બિકોઝ ઇવન શુગર ઇઝ વેરી એડિક્ટિવ. જ્યારે બાળક શુગર લે છે ત્યારે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ બિકમિંગ એન એડિક્ટ. હીલ બીકમ ઓબીઝ, બહુ જ જાડો થઈ જશે. એ મોટો થશે ત્યારે રિગ્રેટ કરશે કે મને બાળપણમાં મારા માતા પિતાએ શીખવાડ્યું નહીં, એટલે આજે મને ફરીથી યુ નો રાઇટ ઇટિંગ શું છે કે એક્સરસાઇઝ શું છે એ શીખવા જવું પડે છે. એન્ડ માઇન્ડ યુ કે ઇટ ઇઝ ઇલીગલ ટુ ગીવ યોર ચાઇલ્ડ આલ્કોહોલ, ઇટ ઇઝ ઇલીગલ ટુ ગીવ યોર ચાઇલ્ડ હેરોઇન, બટ ઇટ ઇઝ નોટ ઇલીગલ ટુ ગીવ યોર ચાઇલ્ડ શુગર. અને અલ્ટિમેટલી શુગર છે કે જંક ફૂડ છે એ આપીને આપણે બાળકને શું કરીએ છીએ? ટેમ્પરરી શાંત કરી દઈએ છીએ કે એને કોઈ પણ પેકેજ્ડ જંક ફૂડ લેવું હોય તો આપણે એને ઇમિડિયેટલી અપાઈ દઈએ છીએ. કેમ? કારણ કે આપણને ઓફિસ જવાનું મોડું થતું હોય છે. સો વી ટ્રાય ટુ ગીવ અવર ચાઇલ્ડ ફૂડ, વી ચાઇલ્ડ ટુ ટ્રાય ટુ ગીવ અવર ચાઇલ્ડ શુગર ટુ ગીવ હિમ વોર્મથ, એને હૂંફ આપવા માટે કે આપણી એને કમીનો અહેસાસ ના થાય, એ એને ફૂડથી આપણે શીખવાડીએ છીએ. સો દેટ શુડ નોટ બી ડન. સમજાજી, તમારો દૈનિક ક્રમ દર્શક મિત્રોને જણાવો, કેટલા વાગે ઉઠવું જોઈએ, કેટલા વાગે સૂવું જોઈએ, નાસ્તામાં તમે શું લો છો, જમવામાં શું લો છો,
સાંજે શું લો છો, ડિનરમાં શું લો છો, એમાં કેટલું કયા પ્રકારના ખોરાક લે છો, એનું પ્રમાણ કેટલું હોય છે, અને અલ્ટિમેટલી ભૂખમરો તો નથી હોતો ને? ફર્સ્ટ ઓફ ઓલ, ડાયટિંગ ઇઝ નોટ સ્ટાર્વિંગ. ડાયટિંગ કેવું હોવું જોઈએ કે ઇટ શુડ બી ડુએબલ, સસ્ટેનેબલ એન્ડ મોર દેન એનીથિંગ એલ્સ ઇટ શુડ બી એન્જોયેબલ. જો આપણે એને એન્જોય કરીશું, જો આપણે રોજે રોજે કરવાનું આપણને મન થશે, તો જ આપણે સસ્ટેન કરી શકીશું. એન્ડ ફોલો ધીસ ગોલ્ડન રૂલ ઇફ યુ વોન્ટ ટુ લૂઝ વેટ, દેટ યુ હેવ ટુ ઇટ યોર બ્રેકફાસ્ટ લાઇક અ કિંગ, યોર લંચ શુડ બી લાઇક અ પ્રિન્સ એન્ડ યોર ડિનર શુડ બી લાઇક અ પોપર. એટલે જે બ્રેકફાસ્ટ છે એ સૌથી વધારે એને માન આપવું જોઈએ અને ભાર આપવો જોઈએ. યુ હેવ ટુ હેવ યોર બ્રેકફાસ્ટ, પછી લંચ એનાથી ઓછો હોવો જોઈએ અને ડિનર. એટલે આપણે લંચ અને ડિનરની વાત કરીએ, પહેલાં બ્રેકફાસ્ટમાં શું ખરેખર લેવું છે અને તમે પોતે શું લેતા હો છો? બ્રેકફાસ્ટમાં સાઉથ ઇન્ડિયન ફૂડ લઈ શકાય છે, એમાં રાઈસની કોઈ પણ પ્રિપેરેશન લઈ શકાય છે, ઓટમીલ છે, વોલનટ સેલડ છે, એવા ઘણા બધા ઓપ્શન્સ આપણે લઈ શકીએ છીએ ફોર બ્રેકફાસ્ટ. આપણે ખમણ, ઢોકળા, ઈદડા, ખાખરા, દાળ, ઢેપલા અથવા તો ઉપમા, આવું બધું ચાલે ખરું? હા, આવું બધું પરફેક્ટલી ચાલે. પણ હું પણ સુરત ખૂબ ઘણી બધી વાર વિઝિટ કરું છું, પણ બધું જ ચાલે, પણ એના ઉપર એડિશનલ ઓઇલ, એડિશનલ ચીઝ, એડિશનલ બટર એ બધું નહીં નાખવાનું તો પરફેક્ટ છે. બાકી જેવું તમે આ બધું એડિશનલ નાખશો અંદર, ચીઝ, બટર એન્ડ એવરીથિંગ, તો જે એના ન્યુટ્રિયન્ટ્સ છે એ નહીં મળે. ઉપરથી તમે બ્રેકફાસ્ટમાં જ એટલી બધી કેલરીઝ લઈ લેશો કે આખા દિવસમાં પછી તમે જે પણ નાખો છો ઇટ ઇઝ ડુઈંગ હાર્મ ટુ યોર બોડી. સો બ્રેકફાસ્ટ પણ એ ભૂલી નહીં જવાનું કે લાઈક અ કિંગ. એટલે આપણે અલ્ટિમેટલી તો એટ ધ એન્ડ ઓફ ધ ડે વી આર વર્કહોલિક્સ, વી આર સિટિંગ બિહાઇન્ડ ધ ક્યુબિકલ ઓફ આર ઓફિસ. એટલે આપણી લાઇફસ્ટાઈલ પણ બદલાઈ રહી છે. આપણે એવું તો કોઈ આખું બોડીને મૂવમેન્ટ મળે કે આપણે પાણી ભરવા જવાનું નથી હોતું કૂવે, કે પછી ઘરની સાફસફાઈ આપણે જાતે નથી કરતા, કે ઇવન વી ડોન્ટ કટ વુડ રાઇટ નાઉ. સો આપણી લાઇફસ્ટાઈલ પ્રમાણે જો આપણે ફૂડ લઈએ તો ઇટ વિલ હેલ્પ અસ ટુ રિડ્યુસ વેટ. આ બ્રેકફાસ્ટની વાત કરી, લંચમાં આપણે દાળ, ભાત, શાક, રોટલી બધું જ લઈ શકીએ છીએ. ભાત પણ લઈ શકીએ છીએ, ઘણાને એવી મિથ હોય છે કે ના લેવો જોઈએ. યુ કેન હેવ રાઈસ, જો રાઈસ લેવાની ઈચ્છા હોય તો ઇટ શુડ બી ઇધર ઇન બ્રેકફાસ્ટ ઓર ફોર લંચ, નોટ ફોર ડિનર ટિલ ધ ટાઈમ યુ આર રિડ્યુસિંગ વેટ. અને બ્રાઉન રાઈસ લો તો ઇટ ઇઝ મચ મોર બેટર. વ્હાઈટ રાઈસ થોડો તમે લઈ શકો છો લંચમાં, નોટ અ પ્રોબ્લેમ. પણ જમ્યા પછી જો સૂવાની હેબિટ હોય તો એ બંધ કરવી જોઈએ. એટલે ઘણા એવું કહેતા હોય છે કે ડાબા પડખે સૂઈએ, તો ના, કોઈ પણ પડખું હોય, ડાબું હોય, ગમે તે પડખું હોય, જમ્યા પછી તરત તો નહીં જ સૂવાનું, અધરવાઇઝ યુ વિલ ડેફિનેટલી ઇન્ક્રીઝ વેટ. હા, અને એવરી 2-3 અવર્સ થોડું થોડું તો લઈ જ શકાય છે. એક બોલ ઓફ કર્ડ, જે એસ્પેશિયલી ફોર વિમેન હુ આર વેજીટેરિયન, એમને વિટામિન B12ની ઉણપ થઈ શકે છે, તો એ રોજ એક વાડકી દહીં ખાય તો ઇટ ઇઝ વેરી ગુડ. એ તમને કોઈ દિવસ વિટામિન B12ની કમી નહીં કરાવે. સો યુ હેવ ટુ ઇટ સચ ફૂડ કે જે તમને તમારું પેટ પણ ભરે. નારિયેળ પાણી છે, લીંબુ પાણી છે, ઘણું બધું તમે એવરી 2-3 અવર્સ તમે લઈ શકો છો, બટ ઇન અ સ્મોલ પોર્શન. બિફોર 8 ઇઝ અ પરફેક્ટ ટાઈમ, કારણ કે આમ તો યુઝ્યુઅલી જો બેસ્ટ ટાઈમ કહે તો બિફોર 6 થાય, પણ ઇટ ઇઝ વેરી ઇમ્પ્રેક્ટિકલ. સો બિફોર 8 ઇઝ અ ગુડ ટાઈમ. એમાં તમે સેલેડ્સ, જો તમે વેટ લોસ કરી રહ્યા હોય તો તમે સેલેડ્સ લઈ શકો છો, કે પછી ઇવન તમે ફાડા, ખીચડી છે કે એવું કંઈ પણ લઈ શકો છો, બટ અગેન સ્મોલ પોર્શન. એવું નહીં કે ડિનર યુઝ્યુઅલી આપણે બધા ફેમિલી સાથે કરતા હોઈએ છીએ, તો ત્યારે યુ નો એક રોટલી વધારે ખા અને થોડુંક ઘી તો નાખવું જ પડે. આ બધામાંથી બહાર આવીને યુ હેવ ટુ ઇટ અ વેરી બેલેન્સ્ડ ડિનર. મિત્રો, તો એમણે જે વાત કરી તે પ્રમાણે દર 2 કલાકે ખાવું જોઈએ અને જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ, અને વધારાનું ખાસ કરીને સુરતના દર્શક મિત્રોની આપણે વાત કરીએ તો તેલ, ઘી, બટર, ચીઝ, પનીર, એ આપણને જે આદતો છે એ આદતોમાંથી આપણે મુક્ત થવું જોઈએ. સુગર એટલે કે ખાંડનો ઉપયોગ તમે કેટલો કરો છો અને કેટલો થવો જોઈએ? એકચ્યુઅલી WHO પ્રમાણે આપણે લેવી જોઈએ અરાઉન્ડ 12 ટીસ્પૂન ઓફ સુગર, પણ આજે આપણે લઈએ છીએ મોર દેન ડબલ. એટલે આપણે એવું માનતા હોઈએ છીએ કે જે આપણે ચામાં નાખીએ છીએ એ જ ખાંડ છે, એવું નથી. આપણે જે પણ જંક ફૂડ લઈએ છીએ, ચાહે પીઝા હોય, ચાહે ઇવન આપણા ઘરમાં પડેલા સોસીસ હોય, તો એ બધામાં શુગર રહેલી જ છે. સો વી હેવ ટુ અવોઇડ શુગર. એટલે જે ઘણા લોકો કહેતા હોય છે કે હું અવોઇડ કરી રહ્યો છું શુગર, અને પછી બહાર જઈને પીઝા ખાય છે કે બહાર જઈને ડોનટ્સ ખાય છે, સો અલ્ટિમેટલી યુ આર ઇટિંગ શુગર, બી ઇટ ઇન ધ નોન ફોર્મ ઓર ધ અનનોન ફોર્મ. એન્ડ અગેન આઈ વુડ લાઈક ટુ સે સમથિંગ, જો આપણે એવું જો મેઝર કરીએ કે દુનિયાના જેટલા પણ ડ્રગ્સ છે, ચાહે હેરોઇન હોય, કોકેન હોય, મેરિયુઆના હોય, કે કમ્બાઇન ઓલ ધ ડ્રગ્સ ઓફ ધ વર્લ્ડ, એ જેટલી એક વર્ષમાં ડેથ કરે છે, એનાથી ડબલ શુગર ખાલી એક વર્ષમાં ડેથ અકર કરે છે. સો વી હેવ ટુ અવોઇડ શુગર.
એકતા શબ્દથી તમે ખૂબ લાંબી મંઝિલ કાપી છે, એટલે પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે મોટે ભાગે બેઠાડું જીવનને કારણે ઘણી મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે, અને ખાસ કરીને પેટનો ભાગ વધી જવો એ અમારા સુરતની અંદર બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. મને પોતાને પણ એવી સમસ્યાઓ છે. આ સમસ્યાઓમાંથી કેવી રીતે દૂર કરી શકાય આપણી જાતને? ઓકે, આ એક કોમન અને યુનિવર્સલ પ્રોબ્લેમ છે. એવું નથી કે ખાલી સુરતમાં જ છે, એવરીવેર અરાઉન્ડ ધ વર્લ્ડ જે લોકો સેડેન્ટરી લાઇફસ્ટાઈલ જીવે છે, અને આજે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં બહુ જ સારી રીતે રહીએ છીએ કે ટેલિવિઝન પણ આપણે બેડમાંથી જોતા રહીએ છીએ, કે પછી ઇવન ઇન ઓફિસ આપણે કેટલા બધા કલાકો બેસીને કામ કરતા રહીએ છીએ. સો ધીસ ઇઝ અ યુનિવર્સલ પ્રોબ્લેમ, અને આપણે આમાંથી બહાર આવવું હોય તો વી હેવ ટુ સ્ટાર્ટ મૂવિંગ. એટલે જે લોકો ઓફિસ ગોઅર્સ હોય એ લોકો દે કેન યુ નો વોક આફ્ટર એવરી હાફ એન આવર, ઓર થોડુંક નાનો સ્ટ્રોલ લઈ લે, કે પછી જ્યારે પણ લિફ્ટ એટલે ઉપર જવું હોય કે નીચે આવવું હોય તો ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ ધ એલિવેટર ઓર એસ્કલેટર યુ કેન ટેક સ્ટેર્સ. આવી નાની નાની મૂવમેન્ટ્સ જો આપણે કરીએ તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. અને એસ્પેશિયલી જો આપણે બેલી ફેટની વાત કરીએ તો એના માટે ઘણી બધી એક્સરસાઇઝ છે. જો તમે ટાઈમ ક્રંચ તમને હોય, બહુ ટાઈમ ના મળતો હોય, તો તમે જોગિંગ કરી શકો છો, સ્કીપિંગ કરી શકો છો, સ્વિમિંગ કરી શકો છો. જે લોકો આઈ મીન જમીને ઇવન યુ કેન સિટ ઇન વજ્રાસન ફોર ફ્યુ મિનિટ્સ, રાત્રે તમે ઇસબગુલ લઈ શકો છો. જો આ બધું કરવામાં આવે તો બેલી ફેટ ડેફિનેટલી લોસ થાય છે. અને અગેન, જે લોકો કાર્ડિયો વધારે પડતું કરતા હોય અને બોડી વેટ ટ્રેનિંગ કે વેટ ટ્રેનિંગ ના કરતા હોય કે સ્વિમિંગ જેવા ફોર્મ ઓફ એક્સરસાઇઝ ના કરતા હોય, એ લોકોને બેલી ફેટ થઈ શકે છે. સો ઇટ્સ બેટર દેટ યુ સ્ટાર્ટ ટોનિંગ યોર મસલ, યુ સ્ટાર્ટ એન્ગેજિંગ ઇન સર્ટન એક્સરસાઇઝીસ. તમે જ્યારે ખૂબ વજન હતું તમારું એ વખતે તમને લોકો ખીજવાતા હશે, કંઈક ચીડવતા હશે, તમે થોડીક વાત તો ઉલ્લેખ એનો કર્યો, પરંતુ ખાસ કરીને બેનપણીઓ આ સંદર્ભની અંદર વધારે હેરાન કરે, છોકરાઓ પણ હેરાન કરે, એ ટીઝિંગ એક્ટિવિટીને કારણે તમારા માનસપટ ઉપર તેની અસર થાય એવું બન્યું હતું ખરું? આઈ એમ વેરી લકી, હું બહુ જ લકી છું, કારણ કે મને આવું કોઈ ટીઝિંગ ટોન્ટિંગ એવો એટલીસ્ટ ફેસ ટુ ફેસ તો મેં કોઈ સામનો કર્યો નથી. બટ એવું તો કહેવાય જાય ને, આપણે માનો કે સગાવાલા પણ અત્યારે મારી પત્ની જાડી હોય અથવા તો એને હું એ જાડી એમ કરીને તો હું આમ પણ બોલાવતો હોઉં છું, અને સગાવાલામાંથી કોઈ પણ જાડી હોય તો એ જાડી એને સ્વીકારી લીધું હોય કે કાંઈ નહીં લોકો મને જાડી કે, પણ એ કદાચ એના આંતરિક મનસ્પટ ઉપર એની બહુ મોટી અસર થતી હોય. હા, એટલે મેં લકીલી આવું ફેસ ટુ ફેસ તો ક્યારેય ફેસ નથી જ કર્યું, બટ આઈ ટોટલી અગ્રી કે જ્યારે કોઈ આઈ મીન ઓબ્વિયસલી વેન આઈ લુક માય સેલ્ફ ઇન ધ મિરર, તો મને હું જે ઇમેજ જોતી હતી એ મને એટલી મજા નથી આવતી મારી જાતને જોવામાં, કારણ કે ડાર્ક સર્કલ્સ હોય, યુ નો મારું આઈ મીન ટાયર્સ દેખાતા હોય બોડી પર, સ્ટમક હેવી હોય, તો આ બધું જોવું તો કોઈને ના ગમે. એન્ડ ટોકિંગ અબાઉટ વોટ આઈ ફેસ્ડ, મેં એવી રીતે નથી ફેસ કર્યું કે કોઈ મને ટોન્ટ કર્યો, ટીઝ કર્યો હોય, પણ યસ આઈ ફેસ્ડ કે હું મારી એજ કરતાં વધારે પરસીવ થતી એવું, કાં તો પછી અમુક જે ચેલેન્જિંગ એક્ટિવિટીઝ હોય એમાં કદાચ આઈ વોઝ નોટ ટેકન વેરી સિરિયસલી. સો યા, ધીસ સોર્ટ ઓફ થિંગ્સ વર ફેસ્ડ, અને એનો અસર ડેફિનેટલી થાય. જ્યારે કોઈ પણ માણસ ઓવરવેઇટ હોય તો ફર્સ્ટ ઓફ ઓલ દેટ પર્સન ઇઝ નોટ ટેકન વેરી સિરિયસલી, એન્ડ સેકન્ડલી અસર એ થાય કે તમને ખબર હોય દેટ યુ આર મચ મોર કેપેબલ દેન ધીસ, અને એ કદાચ તમે ના કરી શકો કે લોકો કરતાં તમે પોતાની જાતને એવું તમને ક્વેશ્ચન થાય કે હું કરી શકીશ, એ જે ડાઉટ્સ ઊભા થાય એ કદાચ આઈ મીન જ્યારે વેન આઈ વોઝ ઓવરવેઇટ આઈ હેડ અ ડાઉટ દેટ ઓકે શુડ આઈ ઓર શુડ આઈ સ્ટોપ. દિમાગ હવે વધારે ચાલે છે વજન ઘટાડ્યા પછી એવું બને? આઈ વિલ સે દેટ વજન ઇટ વેટ લોસ કેનોટ બી સીન ઇન આઇસોલેશન. એટલે વેટ લોસ કેવી રીતે થાય છે તો આ બધું તો બરાબર છે, બધાને ખ્યાલ જ હોય છે કે બેલેન્સ ડાયટ લેવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, બટ ધ બિગેસ્ટ સિક્રેટ ઇઝ સેલ્ફ કંટ્રોલ અને ડિસિપ્લિન. જ્યારે આપણે સેલ્ફ કંટ્રોલ અને ડિસિપ્લિનમાં રહીએ છીએ તો નોટ ઓન્લી એક સ્ફિયર ઓફ લાઈફ, એટલે કે ખાલી વેટ લોસ નથી થતું, પણ ઇવન ઇન અધર એરિયાઝ ઓફ યોર લાઈફ યુ બીકમ મચ મોર એફિશિયન્ટ. એટલે જો તમે એવું કહેતા હોય કે મગજ વધારે ચાલે છે, તો એવું કહીશ કે મગજ તો ચાલતું હતું, પણ નાવ માય માઇન્ડ હેઝ ગોટ અ ડિરેક્શન. પહેલાં કદાચ નેગેટિવ થોટ્સમાં વધારે હું બિઝી રહેતી હતી, અત્યારે હું બહુ જ પોઝિટિવ છું, અત્યારે હું નવી ચેલેન્જીસ, નવા અસાઇનમેન્ટ્સ, નવું પ્રોજેક્ટ્સ અને પોતાની જ જાતને બીટ કરવા માટે રેડી છું. સો મે બી યસ, ઇન દેટ વે યોર આઈક્યુ ઓર ઇક્યુ ડઝન્ટ ઇમ્પ્રુવ, બટ યસ યુ બીકમ મચ મોર એફિશિયન્ટ. કારણ કે જ્યારે આપણે આમ કહેવાય ને કે નેગેટિવિટીઝ કે ક્વેશ્ચન માર્ક્સને આપણી લાઈફમાંથી ઓછા કરીએ છીએ, તો ઓબ્વિયસલી યુ સી ધ બ્રાઇટર સાઈડ ઓફ લાઈફ. સમજાથી સેલ્ફ કંટ્રોલની તમે વાત કરી, પરંતુ એને કારણે જિંદગીની જે ખરી મજા છે એ મજા તમે ગુમાવી રહ્યા હોય તેવું તમને નથી લાગતું? સેલ્ફ કંટ્રોલથી
એટલે કોઈ પણ વસ્તુ નહીં, આજે સામે સરસ વસ્તુ પડી હોય ને તમને ન ખાવા મળે, અથવા તો બીકોઝ યુ આર સેલ્ફ કંટ્રોલ્ડ કે નહીં આ તો નહીં જ, એને કારણે જે જીવનનો ખરો આનંદ જે અમે લોકો માણી રહ્યા છીએ. હું બે વસ્તુ કહીશ આના માટે. ફર્સ્ટ થિંગ ઇઝ કે આપણે એવા વિચારોમાં ફસાયેલા હોઈએ છીએ કે લાઈફ ઇઝ વન્સ, ખાઈ પીને જલસા કરો ને, રાઈટ? હું થોડું એને ટ્વિસ્ટ કરીને એમ કહેવા માંગીશ કે લાઈફ ઇઝ વન્સ, અગ્રીડ, તો એને હેલ્ધી રહીને, લાંબુ જીવીને, ડૉક્ટર્સ અને કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન્સને દવાથી દૂર રહીને જલસા કરો ને. આઈ લાઈક ટુ સે દેટ. અને સેકન્ડલી મને એક સ્ટોરી અત્યારના સમાવ યાદ આવી રહી છે કે એક ફાધર અને એક અડલ્ટ સન હતો, અને એના ફાધર હતા, એ બંને ઘોડો લઈને જતા હતા ક્યાંક મુસાફરી, અને ધીસ ઇઝ અ વેરી કોમન સ્ટોરી, યુ મસ્ટ હેવ હર્ડ ઇટ. એ જતા હતા અને મુસાફરી ક્યાંક જવું હશે, તો પહેલાં સન બેઠો ઘોડા પર અને ફાધર ખેંચી રહ્યા છે ઘોડાને, તો રસ્તે આવતા જતા લોકો એવું કહે છે કે યાર કેવો છે જવાન, જો છોકરો થઈને ફાધરને ઘોડો ખેંચાવડાવે છે, એટલે છોકરો ઉતરી ગયો, ફાધરને બેસાડ્યા. એ ખેંચવા લાગ્યો તો આગળ કોઈક મળ્યું, એ કહે છે કે કેટલા એના ફાધર કેવા કહેવાય કે આટલા જવાન છોકરાને આટલી મહેનત કરાવડાવે છે. તો ફાઇનલી બંને કંટાળી ગયા અને ઉતરી ગયા અને બંને જ ઘોડો ખેંચવા લાગ્યા, તો આગળ કોઈ મળ્યું કે કેટલા બંને સ્ટુપિડ છે કે ઘોડો ખેંચે છે જ્યારે ઘોડો ખાલી છે. સો ઇટ્સ યોર પર્સપેક્ટિવ. દુનિયા તો કંઈક, આઈ મીન તમે જાળાશો તો એમ કહેશે કે કેટલી જાડી છે, સાવ યુઝલેસ છે, કશું જ નહીં આવડતું હોય, લાઈફ મેનેજ કરતા નથી આવડતા. તમે સ્લિમ થશો, તમે હેલ્ધી થશો, તો એમાં પણ કંઈક બોલશે. સો ધ બેસ્ટ થિંગ ઇઝ દેટ યુ શુડ નો દેટ યુ આર ડુઈંગ ધ રાઇટ થિંગ ફોર યોર સેલ્ફ. કારણ કે તમે જે દિવસે કોન્ફિડન્ટ ફીલ કરશો કે નો, વોટ આઈ એમ ઇટિંગ ઇઝ રાઇટ, વોટ આઈ એમ ડુઈંગ ઇઝ રાઇટ, ઇટ ઇઝ મેકિંગ મી મચ મોર એફિશિયન્ટ, દેન યુ વિલ બી મચ મોર કોન્ફિડન્ટ. અને ફરીથી જો તમે કીધું એમ કે બધું પડ્યું હોય અને આઈ એમ નોટ ઇટિંગ, એવું નથી. આઈ હેવ માય ચીટ ડેઝ, આઈ કેન ઇટ મોર, આઈ કેન ઇટ બેટર ઉપરથી. એટલે એવું નથી કે હું નથી કહી શકતી આજે બીકોઝ આઈ એક્સરસાઇઝ અ લોટ ઓર બીકોઝ આઈ એમ વેરી ફોકસ્ડ, તો મે બી આઈ કેન ઇટ મચ મોર એન્ડ સ્ટીલ નોટ ગેઇન વેટ. એટલે આજે મારું કેલરી ઇન્ટેક કદાચ ઘણા બધા જે લોકો છે એમના કરતાં વધારે છે ઓનેસ્ટલી, પણ હું વેઇટ ગેઇન નથી કરતી. કેમ? કારણ કે મારું મેટાબોલિઝમ ઇઝ મિટ હાયર બીકોઝ આઈ વર્કઆઉટ એન્ડ એવરીથિંગ ઇઝ પ્લાન્ડ. એટલે જ્યારે હું વેઇટ લોસ કરતી હતી, જો ત્યાંની વાત કરું તો ફોર એક્ઝામ્પલ હું પણ ચીટિંગ કરતી હતી. એટલે એવું, હા, હું એટલે કહેવા માગું છું કે જે લોકોને મેં કીધું કે યુ નો આ રાઇટ ઇટિંગ કરવાનું, તો એનો મતલબ એ નથી દેટ યુ હેવ ટુ જસ્ટ યુ નો કે તમને બધું છોડી દેવાનું છે અને હિમાલય પર જતું રહેવાનું છે, એકદમ સાદું ખાવાનું છે. નો, યુ કેન ઇટ એવરીથિંગ. તો તમે જ્યારે ચીટ કરો, ફોર એક્ઝામ્પલ જ્યારે હું જાડી હતી અને હું મેંદો ખાઉં સવારના, તો હું રાતના ફ્રૂટ્સ ખાતી હતી વધારે પડતા, કે જેથી મારું ડાયજેશન ક્લીન થઈ જાય અને મેંદો પચી જાય એટલે વેઇટ ગેઇન ના કરે. સો ઇટ્સ જસ્ટ અબાઉટ બીંગ સ્માર્ટ. એવું નથી કે યુ હેવ ટુ જસ્ટ યુ નો કે આ ખાય છે ને મારે નહીં ખાવાનું. આઈ વિલ શેર વન ઓફ માય એડવેન્ચર્સ. જ્યારે મેં સ્ટાર્ટિંગમાં વેઇટ લોસ કરવાનું સ્ટાર્ટ, આઈ મીન જ્યારે હું કર્યું, ત્યારે આઈ વોઝ સ્ટેઇંગ ઇન નિરમા, મારી હોસ્ટેલમાં. એન્ડ ઘણા એટલે મને ત્યારે એવું હતું કે વેઇટ જે આપણું વધે છે ઇટ્સ ઇન હેરિડિટી ઓર ઇટ્સ નોટ ઇન અવર કંટ્રોલ. એટલે ઇવન આઈ વોઝ અંડર દેટ મિથ. તો પછી મને મારી એક ફ્રેન્ડે કીધું કે વાય ડોન્ટ યુ ટ્રાય, કે તું વેઇટ લોસ કરી શકે છે. એટલે હું મારી જાતને જ્યારે જોઉં તો આઈ વોઝ નોટ વેરી હેપી. સો આઈ સ્ટાર્ટેડ ટુ ટ્રાય. એટલે મેં એને જ પૂછ્યું, મેં કીધું કે હાઉ કેન આઈ રિડ્યુસ વેઇટ, યુ હેવ એની આઈડિયા? તો એની મધર હતા, શી લોસ્ટ 7 kg બાય ખાખરા ડાયટ. એટલે મને થયું કે હા, ખાખરા ડાયટ ઇઝ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ. સો આઈ સ્ટાર્ટેડ ડુઈંગ દેટ, અને મેં લગભગ 1 week 10 દિવસ જેવું કર્યું એન્ડ આઈ લોસ્ટ 2.5 kg. પછી મારી એક્ઝામ્સ આવી ગઈ એટલે હું કન્ટિન્યુ ના કરી શકી. અને એક્ઝામ્સના 1 week પછી મેં જ્યારે જોયું, જ્યારે રેગ્યુલર ફૂડ ખાધું ને પછી મેં જ્યારે જોયું, તો આઈ હેડ એકચ્યુઅલી ગેઇન્ડ 3 kg. સો આપણે આ જ્યારે ખાખરા ડાયટ ને મમરા ડાયટના બધા જે ફેન્સી ઇમ્પ્રેક્ટિકલ ડાયટ્સ જ્યારે કરીએ છીએ, ત્યારે આપણે એ નથી વિચારતા કે ઇટ ઇઝ હાર્મિંગ અવર બોડી. કારણ કે ફેટ લોસ તો કદાચ ખબર નહીં, પણ મસલ લોસ તો ડેફિનેટલી થાય છે. એન્ડ એના લીધે યુ કેન નોટ સસ્ટેન ઇટ. એટલે તમે લાઈફ લોંગ તો કરી શકવાના નથી. અને આપણે એવું તો છે ને કે જ્યારે ડાયટિંગ કરતા હોઈએ ત્યારે યુ નો આપણે ભણવાનું છોડી દઈએ કે ઓફિસ જવાનું છોડી દઈએ, બધી રિસ્પોન્સિબિલિટી સ્ટ્રેસ ટેન્શનના સાથે રહીને આપણે ફિટનેસ મેન્ટેન કરવાની છે. સો ટુ બી એફિશિયન્ટ ઇન ઓલ ધ એરિયાઝ, વી હેવ ટુ ઇટ રાઇટ ફૂડ એન્ડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. તમે ફ્રૂટ્સની વાત કરી, તો કયા પ્રકારના ફ્રૂટ્સ? કારણ કે ઘણા બધા ફ્રૂટ એવા હોય છે કે જે ફરી પાછા ચરબી વધારતા હોય તેવું પણ બની શકે. રાઇટ, ફ્રૂટ્સ આપણે બધા જ લઈ શકીએ છીએ. પહેલાં જો ચરબી વધારતાવાળા ફ્રૂટ્સની જે મિથ્સ ફેલાયેલી છે એના વિશે જો વાત કરીએ, તો કેરી અને કેળા આ બંનેને આપણે બહુ મોટા ડેવિલ ચિતરી દીધા જ્યારે આપણે વેઇટ લોસ કરતા હોઈએ કે કેળા તો ના જ ખવાય, નહીં તો વજન ના ઉતરે. અને કેરી તો મેં આ સિઝનમાં
કેરી છોડી દીધી છે બિકોઝ આઈ એમ રિડ્યુસિંગ વેટ. નો, તમે ખાઈ શકો છો. ક્યારે ફોર એક્ઝામ્પલ તમે વોકિંગ કરવા જતા હોય અને તમે એક કેરી કે તમે દિવસની બે કેરી ધારો કે ડિસાઈડ કર્યો કે મારે ખાવી છે, તો તમે કેરી ખાઈને વોકિંગ હાફ એન આવરીને વોકિંગ કરવા જાઓ કે પછી તમે કેળા ખાઈને તમે હાફ એન આવરીને જિમિંગ કરવા જાઓ, તો યુ વિલ બી મચ મોર એફિશિયન્ટ કારણ કે ઇટ વિલ ગીવ યુ એનર્જી. એટલે તમે ખાઈ શકો છો. ક્યારે ના ખાવું જોઈએ? તો 6 વાગ્યા પછી ના ખાવું જોઈએ, એસ્પેશિયલી વેન યુ આર લુઝિંગ વેટ, બિકોઝ એ અલ્ટિમેટલી તો વોટ ઇઝ વોટ આર ફ્રૂટ્સ હેવ ફ્રુક્ટોઝ એન્ડ દેટ ઇઝ શુગર. એટલે તમે રાતના શુગર લઈને તમે સુઈ જાઓ તો ઓબ્વિયસલી યુ વિલ નોટ રિડ્યુસ વેટ. અને બીજું, ઘણા ફેમિલીઝમાં એવી હેબિટ હોય છે કે જે લોકો ડિનર લઈ લે પછી ફ્રૂટ્સ ખાતા હોય છે, દેટ ઇઝ નોટ રાઇટ, બિકોઝ તમે ઓલરેડી તમે ડિનર લઈ લીધું છે પછી તમે જો ફ્રૂટ્સ લેશો તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ યુ બેનિફિટ્સ. સો ધ બેસ્ટ વે ટુ ટાઈમ ટુ હેવ ફ્રૂટ્સ ઇઝ ઇન ધ બ્રેકફાસ્ટ ઓર ફોર લંચ. અધરવાઇઝ તમને જ્યારે પણ વચ્ચે ભૂખ લાગે ત્યારે તમે ફ્રૂટ્સ લો તો ઇટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. એટલે તમારી ભૂખ પણ થોડી મરેલી હોય એટલે તમે બીજું બાકીનું ઓછું ખાઈ શકો, એ વધારે સારું પડે. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી સપના વ્યાસ પટેલ સાથે, જેઓ અમદાવાદની અંદર 86 કિલો પરથી 53 કિલો એટલે કે 33 કિલોનો લોસ કરીને પણ હજુ પણ એટલા જ ચાર્મિંગ દેખાય છે. What's up guys, I'm with my brainiac friend Lola and we are going to share one weird trick for fast weight loss. Once you know this one secret and put it into action, you will lose weight and look great without the hunger and diet fatigue. This is the most painful trick you may ever hear of. The trick is, replace at least one of your meals with negative calorie food every day. Negative calorie food requires more energy to digest than it provides to the body. There are certain foods that are so low in calories that your body actually burns more calories to digest them than they contain. Its thermic effect is greater than its food energy content. That means we'll burn about 110 calories digesting an 80 calorie apple with the deficit of 35 calories. Isn't it really nice to know that the more negative calorie food you eat, the faster you lose weight? Yes, it creates calorie deficit in the system and it is called negative calorie effect. It raises our BMR, hence we burn more calories even while resting. Some fruits and vegetables like apple, watermelon, raspberry, cucumber, spinach, onion, garlic, celery cause negative calorie effect in the system. We can eat them raw or slightly cooked. You can view the list of negative calorie foods in the description area. Just keep in mind, negative calorie food doesn't give you license to eat more junk food. On the contrary, it is a great substitute to junk food. Sexy bodies are made in the kitchen. If you don't eat healthy and still look sexy, hang around with old fat people. And other than that, I want to thank you for all the amazing suggestions. And you could be responsible for my next video. If you have any query, leave me a comment below. See you guys in a few days. Stay wow. Click subscribe or I'll kill you. Then you'll go to hell and the devils will do things to you, if you know what I mean. We must up the place, turn up the bass and make them all have fun. How we ablaze the fire, make it fun them. We must up the place, turn up the bass and make some sound, boy run. And we will end your week just like a... Somebody... તમે એક્સરસાઇઝની વાત કરી, તમે પોતે કઈ કઈ એક્સરસાઇઝ કરો છો, કેટલા કલાક કરો છો, કયા સમયે કરો છો? જ્યારે મેં વેટ લોસ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં વોકિંગથી શરૂઆત કરી હતી કારણ કે પહેલાં મારી લાઇફસ્ટાઈલ બહુ જ સેડેન્ટરી હતી, એટલે બેઠાડું બહુ જ લાઇફસ્ટાઈલ હતી. એમાંથી જો હું ડાયરેક્ટ કોઈપણ એ વેટે જો હું કોઈપણ બીજું વર્કઆઉટ કરું તો ઇટ માઇટ હાર્મ માય નીઝ, ઇટ કેન હાર્મ માય બેક. એટલે મેં પહેલાં મારી જાતને થોડુંક સ્ટેમિના વધારવા માટે, એન્ડ્યોરન્સ વધારવા માટે સ્ટાર્ટેડ વોકિંગ. હું લગભગ રોજનો કલાક વોક કરતી હતી. પછી જેમ જેમ સ્ટેમિના વધ્યો એમ મેં જિમિંગ સ્ટાર્ટ કર્યું. ઇવન આઈ સ્ટાર્ટેડ જોગિંગ. હું વચ્ચે ટેનિસ રમતી હતી અને આવી રીતે મેં ધીમે ધીમે વેટ લોસ કર્યું અને મારી પોતાની ફિઝિકલ અબિલિટી પણ વધારી કે ડાયરેક્ટ વોકિંગથી પછી મેં થોડુંક જોગિંગ સ્ટાર્ટ કર્યું, ટેનિસ રમવાનું સ્ટાર્ટ કર્યું, જિમ સ્ટાર્ટ કર્યું. તો એના લીધે વેરિએશન ઓફ એક્સરસાઇઝ જો આપણે કરીએ તો વેટ લોસ પ્લેટો જે લોકો હિટ કરતા હોય છે કે અમુક વજન ઉતરી જાય પછી કંઈ પણ કરે તો ઉતરે નહીં, તો ચેન્જ ઓફ એક્ટિવિટીના લીધે વેટ લોસ પણ થઈ શકે. કેટલાક બે થોડા અઘરા સવાલ છે એટલા માટે કારણ કે એ મોટેભાગે માન્યતાઓ
બહુ જ ઝડપતાપૂર્વક લોકોના માનસપટ પર ધકેલાઈ ગયેલું છે. એક બે કારણ, એક તો માસિક ધર્મ, પીરિયડના સમયે એક્સરસાઇઝ અને પીરિયડના સમયે વેઇટ લોસ માટેની આપ જે બધી વાત કરો છો, ખાવાનું ઓછું પ્રકારનું કરવાની વાત, કારણ કે જ્યારે તમને ઓલરેડી તમારા શરીરમાંથી બગાડ નીકળતો હોય તેવા સમયે જો આ પ્રકારની એક્સરસાઇઝ કરો અથવા તો ખાવાનું ઓછું કરો તો એ તમને કદાચ તકલીફ કરાવડાવે, આઈ ડોન્ટ નો. એન્ડ સેકન્ડ ઇઝ પ્રેગ્નન્સી, બિફોર પ્રેગ્નન્સી, આફ્ટર પ્રેગ્નન્સી. આફ્ટર પ્રેગ્નન્સી મોટેભાગે શરીર વધી જવાની ઘટના બનતી હોય છે, તે સવા સમયે આ બધી ગિમિક કેટલી કામ કરતી હોય છે, આ બંનેના જવાબ આપો. જો આપણે પીરિયડ્સ ટાઈમે વેઇટ લોસની વાત કરીએ તો દેર આર ફિમેલ્સ હુ ક્રેવ ફોર શુગર, કે જેમને બહુ જ ક્રેવિંગ આવતી હોય છે, તો એ ટાઈમે ફ્રૂટ્સ છે કે એવા બધા ઓપ્શન્સ, ફ્રૂટ્સ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, એ ઓપ્શનો જો આપણે લઈએ દેન યુ વિલ નોટ ફીલ દેટ ક્રેવિંગ અને વજન પણ નહીં વધે. અને રહી વાત એક્સરસાઇઝની, તો ફર્સ્ટ 3 ડેઝ થોડુંક વોકિંગ કે એવી રીતે, હા, એક્સરસાઇઝિંગ વધારે પડતું ઇન્ડલ્જ ના કરવું જોઈએ, પણ એટલીસ્ટ થોડું થોડું વોકિંગ ને એવી રીતે તો કરી શકાય છે ઇફ યુ આર ફાઇન. સેકન્ડ વાત કરીએ જે છે પ્રેગ્નન્સીની, તો પ્રી પ્રેગ્નન્સી પણ તમે, આઈ મીન ઇવન ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી યુ કેન વોક, ઓબ્વિયસલી યુ હેવ ટુ ટેક ધ ગાઈડન્સ ઓફ યોર ડૉક્ટર, અને તમે આવી રીતે વોકિંગ કરી શકો છો. અને પોસ્ટ પ્રેગ્નન્સી જે કહેવાય ને કે જે વેટ ઘણાને વધી જતું હોય છે કે રહી જતું હોય છે, તો એ ટાઈમે પણ આ જ ધ બેઝિક પ્રિન્સિપલ્સ રિમેન ધ સેમ, આ જ જો ફોલો કરવામાં આવે તો ડેફિનેટલી વેટ લોસ થઈ શકે છે ફોર શ્યોર. સપનાજી, જેમ જેમ પતલા થતા ગયા, આપણા ગુજરાતીમાં એક જે ટિપિકલ શબ્દ છે, ત્યાર પછી તેમનું દિમાગ કદાચ વધારે ચાલતું એવું બની શકે, તેઓ ભલે ના કહેતા હોય, પણ અત્યારે તેઓ જે પ્રકારે શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે, આપણે તેમને પણ સમજવાની કોશિશ કરીશું. રાઈટ નાઉ વોટ આર યુ ડુઈંગ એક્ઝેક્ટલી? આઈ એમ ડુઈંગ ડોક્ટરેટ, એટલે હું એવું કહી શકીશ કે જ્યારે હું જાડી હતી ત્યારે હું MBA તો કરતી જ હતી, સો માય બ્રેન વોઝ ફાઇન, બટ અત્યારે હું ડોક્ટરેટ કરી રહી છું. અને એના સાથે સાથે ઇવન આઈ એમ અન્ડર ગોઈંગ મેની ફિટનેસ સર્ટિફિકેશન, એન્ડ હું ખૂબ જ ખુશ છું એ રીતે. એટલે આઈ એમ બેઝિકલી માર્કેટિંગ સ્ટુડન્ટ, મેં મારું બેચલર્સ સાયકોલોજીમાં કર્યું છે, દેન આઈ વેન્ટ ફોર આઈ ગેવ કેટ, આઈ ડીડ MBA ફૂલ ટાઈમ ફ્રોમ નિર્મા, અત્યારે હું ડોક્ટરેટ કરી રહી છું, માય ગાઈડ ઇઝ ફ્રોમ IIM અમદાવાદ, એન્ડ આઈ એમ ટોટલી એન્જોયિંગ ધ સબ્જેક્ટ. ઇટ ઇઝ લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ. ઇટ્સ બેઝિકલી જે ઇટ્સ ધ બ્રાન્ડ્સ દેટ, જે ઇટ્સ અ માર્કેટિંગ સબ્જેક્ટ, એટલે જે બધી બ્રાન્ડ્સ હોય, હાઉ ઇટ કેન બી મેડ અ લાઇફસ્ટાઈલ બ્રાન્ડ, એટલે હું એના ઉપર સ્ટડી કરી રહી છું. દર્શક મિત્રો, સપનાબેન સાથે આપણે ખૂબ સુંદર વાતો કરી, તે આપણે છેલ્લા કેટલાક પ્રશ્નોની સાથે તેમની સાથેની વાતને સમાપ્ત કરીશું. ઘણીવાર એવી એક મિથ હોય છે કે એક્સરસાઇઝ તમે છોડી દો એટલે ફરી પાછું ગેઇન થઈ જાય, એટલે એક્સરસાઇઝ સતત કરવી પણ બહુ જરૂરી છે. વોટ ઇઝ યોર મેસેજ ટુ ધ પીપલ? અને તમે હજુ રોજ જ એક્સરસાઇઝ કરો છો, એટલે હું માનું છું કે એ કન્ટિન્યુઅસ એક્ટિવિટીઝ રહેવી જોઈએ, પણ આવું બને ખરું કે એક્સરસાઇઝ છોડી દો એટલે ફરી પાછું વજન વધી જાય, ખાવાનું તમે પહેલાં એકદમ પરેજી પાડો અને ફરી પાછું જેવું છોડી દો એટલે તમારું વજન વધારે વધી જાય, એવું ખરું? જ્યારે આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે યુ ફીલ મોર હંગ્રી, એટલે તમને થોડીક વધારે ભૂખ લાગે, અને ત્યારે આપણો ખોરાક વધારી દેતા હોઈએ છીએ, પણ જ્યારે છોડી દઈએ તો ખોરાક લેવાનું એ જ રાખીએ છીએ અને વર્કઆઉટ તો નથી કરતા, સો ઓબ્વિયસલી યુ વિલ ગેઇન વેઇટ. હવે પરેજી એટલે એ બહુ ખોટો શબ્દ એટલે મને લાગે છે, કારણ કે આપણે જ્યારે વેઇટ લોસ કરતા હોય ત્યારે બધું જ ખાઈ શકીએ છીએ, તમે બધું જ ખાઈ શકો છો ઇન ધ રાઇટ પોર્શન એટ ધ રાઇટ ટાઈમ. હા, પણ તમે જો એવું માનતા હોય કે તમે પિઝા ખાઈને પછી વેઇટ લોસ કરશો તો ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ અને બીજી એક મિથ એ રહેલી છે કે જે ફિમેલ સ્પેશિયલી, કે અગર જો ફિમેલ્સ વેઇટ ટ્રેનિંગ કરે કે બોડી વેઇટ ટ્રેનિંગ કરે તો એ લોકો પણ બલ્કી થઈ જશે, છોકરાઓ જેવી થઈ જશે, ઇટ ઇઝ નોટ પોસિબલ, બિકોઝ આપણા જે ફિમેલ્સ છે એમાં ટેસ્ટોસ્ટેરોન, જે મેલ હોર્મોન છે, એનું પ્રમાણ ખૂબ ઓછું છે. સો ઇફ યુ આર અ ફિમેલ એન્ડ અને તમારું ફેમિલી કે તમે પોતે પોતાની જાતને એટલે સ્ટોપ કરતા કે ના મારે તો બલ્કી નથી થવું, તો ટ્રસ્ટ મી ઇટ ઇઝ નોટ પોસિબલ. સો જિમિંગ ઇઝ વોટ યુ કેન ડૂ, બોડી વેઇટ ટ્રેનિંગ, વેઇટ ટ્રેનિંગ, સ્વિમિંગ, એની ફોર્મ ઓફ એક્સરસાઇઝ ઇઝ ગુડ, અને કોઈ પણ એક્સરસાઇઝ તો કરવી જ પડે. જેમ આપણે રેગ્યુલરલી ખાઈએ છીએ, કે જેમ આપણે આપણી રેગ્યુલર લાઇફસ્ટાઈલ, સ્કૂલે જઈએ છીએ કે કોલેજ જઈએ છીએ કે વર્ક કરીએ છીએ, એવી રીતે યુ હેવ ટુ એક્સરસાઇઝ એવરી ડે, એટલીસ્ટ 4 to 5 days a વીક તો કરવી જ જોઈએ. બટ ઘણા એવા લોકો છે જે એવું વિચારે કે જસ્ટ બિકોઝ હું એક્સરસાઇઝ કરું છું તો ઇટ ગિવ્સ મી લાઇસન્સ ટુ સિટ ધ હોલ ડે. ના, તમે એક્સરસાઇઝ કરતા હોય કે તમે કોઈ પણ ફોર્મ ઓફ સ્પોર્ટ્સ રમતા હોય, છતાં પણ તમારે આખા દિવસમાં થોડી હલનચલન એવરી
ફ્યુ આવર્સ તો તમારે ઊભા થઈને હલવું તો પડે જ, કારણ કે યુ હેવ ટુ સ્ટે એક્ટિવ ધ હોલ ડે, અને પછી તમે જો વર્કઆઉટ કરશો તો જ તમને એની અસર દેખાશે. હે ગાઈઝ, this is Sapna Vyas Patel and I'm going to talk about 6 things that ruin our looks. Cell phone. Think about the places we leave our phones. We leave them on the cafe tabletops, in the drinks holder of our cars, and even in the washrooms. When we hold the cell phone close to our face and talk, it's not surprising that the bacteria, heat and pressure can develop acne on our jawline. We can use the hands-free or talk maintaining a little distance between our cheek and the phone. Pillowcase. When we roll and turn in sleep, the dirt on the pillowcase would get onto our face and clog the pores. Change the pillowcase at least once a week to avoid facial aging. Pastry. Getting addicted to sugar-rich food not only increases our weight, but also causes uneven skin tone and dark circle under the eyes. Eating fresh fruits can kill our sugar cravings to some extent. Soap. Some soaps tend to dry our skin too much. Switch over to cleanser or face wash that works for your skin type. Makeup. Makeup sharing, using dirty makeup applicators and sleeping with the makeup on are the worst habits that can torture your skin very badly. Avoid it at any cost. Cigarette. Smoking changes your skin, teeth and hair in ways that can make you look prematurely old. Just go cold turkey on it. We all want to look young and attractive, but many of us fall victim to bad habits without even realizing it. Sitting like this or touching our face too often will transfer the bacteria from our hands onto the face. It can cause acne. Good looks are a result of good grooming. It's not right to judge others by the way they look, but people do that often. Alright, I'll show you something. If you haven't already, so that you don't miss on any updates. See you guys in the next video. Say wow. People in the back, for the people in the front, for the people on the side, for the people on the front, for the, what you wanna do, but man, it's on you. People in the back, for the people in the front, for the people on the side, for the people on the front, for the, what you wanna do, but man, it's on you. સુંદરજી, આફ્ટર અચિવિંગ ધીસ હવે તમે સોશિયલ મીડિયા ઉપર છવાયેલા રહ્યો છો. ખાસ કરીને મેં આપને ફેસબુક પર નિહાળ્યા છે. 5000 મિત્રોની ઉપર 50-60-70 હજાર તમારા ફોલોઅર હોય એ એક બહુ મોટી ઘટના છે. તમે દરેકને પાછો ન્યાય પણ આપો છો, દરેકને જવાબ પણ આપતા હો છો. યુટ્યુબ પર તમારા વિડીયોઝ તમે અપલોડ કરતા હો છો, એને માટે ખાસો સમય તમે આપતા હો છો. આ બધું કરવા પાછળનું કારણ શું? એની પાછળ કોઈ વ્યવસાયિક ગણતરી છે? આવનારા દિવસોમાં તમારું મોડેલ કે ટીવી સિરિયલની અંદર આવવાની ગણતરી છે? વોટ ઇઝ ધેટ? મારી એક જ ગણતરી છે કે જેમ મેં મારા જાતે વેઇટ લોસ કર્યું તો મેં બહુ જ બધા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે કે પહેલાં તો સાચી માહિતી શું છે, કારણ કે એટલી બધી ઇન્ફોર્મેશન તો અવેલેબલ છે જ દુનિયામાં, પણ કઈ સાચી છે, કેટલી સાચી છે અને કેવી રીતે એનો યુઝ કરવો જોઈએ એ મને શોધતા બહુ જ વાર લાગી હતી. એના માટે મેં પોતે પણ ક્વોલિફિકેશન લીધું કે જેથી મને ખબર પડે દેટ વોટ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ રાઇટ ઓર રોંગ. એટલે મારો ખાલી એક જ અટેમ્પ્ટ છે. And I am blessed કે આજે મેં કદાચ જેને જોયા પણ નથી, આઈ હેવ સો મેની નાઇસ ફ્રેન્ડ્સ ઓન ઇન્ટરનેટ, ઓન ફેસબુક, ઓન યુટ્યુબ, કે આઈ એમ ટોટલી બ્લેસ્ડ. અને હું આ કેમ કરું છું તો એના માટે જ કે જે મેં ભૂલો કરી એ બીજા લોકો ના કરે. અને મને જેટલી સ્ટ્રગલ પડી, મે બી ઇફ આઈ કેન હેલ્પ સમબડી. અને આ બધી મિથ્સ કે તમે ખાલી યુ નો જસ્ટ ભૂખ્યા રહો તો વેટ લોસ થઈ જાય, કે તમે અમુક વધારે પડતી એક્સરસાઇઝ કરી દો તો વેટ લોસ થઈ જાય, એવી ઘણી બધી મિથ્સ ફેલાયેલી છે. સો આઈ એમ જસ્ટ પ્લેઇંગ અ લિટલ રોલ ઇન ટ્રાઇંગ ટુ હેલ્પ વન્ડરફુલ પીપલ ટુ અચીવ દેર ગોલ. અને હું બહુ ખુશ છું કે આજે હું ખરેખર ખુશ થઉં છું જ્યારે એ લોકો પોતાના ગોલ્સ તરફ આગળ વધે છે, કે જ્યારે મને એક મેસેજ મળે છે કે ના, મેં 3 કિલો ઉતારી દીધું છે અને ઇન અ વેરી હેલ્ધી વે, વિધાઉટ સ્ટ્રેચ માર્ક્સ, વિધાઉટ એની આફ્ટર યુ નો નેગેટિવ કોન્સિક્વન્સીસ, તો મને ખૂબ જ ખુશ થાય છે. અને આઈ થિંક દેટ ઇઝ વોટ કીપ્સ મી ગોઈંગ. તમે જ્યારે
સમાજ જીવનની અંદર કશેક જતા હો છો ત્યારે પણ તમારા આ પ્રકારના મિત્રો જેને તમે આમ પર્સનલી મળ્યા ન હો, ખાસ માત્ર ફેસબુક કે યુટ્યુબ પર મળ્યા હોય, તેઓ તમને મળતા હોય છે, ત્યારે હાઉ દે રિએક્ટ ઇન અ વેરી ગુડ વે? અને મને મને પોતાને ખૂબ જ ખુશી થાય છે, કારણ કે હું ધારો કે મોલમાં ગઈ હોઉં કે મૂવી જોવા ગઈ હોઉં કે કોફી પીવા ગઈ હોઉં, તો ઓલવેઝ મને કોઈકનું કોઈક મળે છે, સામેથી આવે છે, બોલાવે છે, અને મને એટલી ખુશી થાય છે કે એ લોકો આઈ મીન દે આર અચીવિંગ ધેર ગોલ એન્ડ મોર દેન એનીથિંગ એલ્સ દે આર કમિંગ એન્ડ ટોકિંગ ટુ મી, સો આઈ ટોટલી લવ ઇટ. મને તો બહુ જ ગમે છે. હે એવરીવન, ધીસ ઇઝ સપના વ્યાસ પટેલ. આઈ વોન્ટ ટુ થેન્ક યુ ફોર લાઇકિંગ એન્ડ શેરિંગ માય વેટ લોસ વિડીયો. ઇટ ગોટ ઓવર 100,000 વ્યૂઝ ઇન જસ્ટ 2 વીક્સ. વિધાઉટ યુ ધીસ વુડન્ટ હેવ બીન પોસિબલ. Thank you so much for being with me. Stay well. આ એક અદ્ભુત સફરના મૂળભૂત સાક્ષી હતા સપનાબેન વ્યાસ પટેલ પોતાના વિચારોની સાથે. સપના, આપનો ખૂબ ખૂબ આભાર સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે. દર્શક મિત્રો, તો અમદાવાદથી સુરત ચેનલ માટે હું નિખિલ મદ્રાસી જયેશ કંસારા સાથે આપને રિપોર્ટિંગ કરી રહ્યો છું. ચાલો એમને મળીએ, કાર્યક્રમ સમાપ્ત કરીએ, ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.